નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. મારું મંતવ્યમાં આપણે રોજ નવા એક વિષય પર લોકોના પ્રતિભાવો જાણીએ છીએ. આજે આપણે મારું મંતવ્યમાં વાત કરવાના છીએ કે રોજ પ્રતિદિન વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સતત જોવા મળી રહ્યા છે. પરંતુ હાલમાં જ રાજ્ય સરકારે એક મહત્વના નિર્ણય અંગે ચર્ચા કરી છે. સીએમ હાઉસ ખાતે આ મામલે બેઠક પણ યોજાઈ હતી અને 15 વર્ષથી વધુ જૂના વાહનો હોય તેને સ્ક્રેપ કરવાનો નિયમ પણ અમલી બની શકે છે. આ જ મુદ્દે લોકોના શું છે પ્રતિભાવ, તે મુદ્દે ચર્ચા કરીશું અને લોકોના મંતવ્યો જાણીશું. સૌથી પહેલા અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ગુજરાત સરકાર રાજ્યમાં કન્ડેમ પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે, જે માટે સીએમ હાઉસ ખાતે એક બેઠક પણ કરવામાં આવી. ખાસ કરીને આ પોલિસીનો મતલબ એ છે કે 15 વર્ષ જૂના જેટલા પણ વાહનો હશે તેને સરકાર છે તે સ્ક્રેપમાં જે છે તે ખરીદશે. એટલે ખાસ કરીને જે વધી રહેલી વાહનોની સંખ્યા છે અને જે ટ્રાફિકની સમસ્યા છે તેનું નિવારણ લાવવા માટે આ એક ઉત્તમ પોલિસી ગણી શકાય. ત્યારે મારું મંતવ્યમાં લોકોના મંતવ્ય જાણીશું કે આ પોલિસીથી તેઓ શું માની રહ્યા છે. એક કન્ડેમ પોલિસી લાવવાની વિચારણા સરકાર કરી રહી છે, કઈ રીતે જુઓ છો? અને કારણ કે દિવસે ને દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. ખરેખર તો આ પોલિસી સારી કહેવાય, કારણ કે આ વાહનો જૂના વાહનો ગમે ત્યાં પડ્યા હોય છે અને એને લીધે ટ્રાફિક જામ થઈ જાય છે. ટ્રાફિકને લીધે તકલીફો ખૂબ ઊભી થાય છે, કારણ કે અત્યારે સ્કૂટરો બી એટલા વધી ગયા છે અને રિક્ષાઓ બી એટલી વધી ગઈ છે, બાઇકો પણ એટલા વધી ગયા અને જૂના તો ગમે ત્યાં જ પડ્યા હોય છે. એટલે આ બહુ સારામાં સારી પોલિસી છે, એના માટે તો હું ધન્યવાદ આપું છું. શું માનો છો આપ આજે પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે? આ પહેલાં પણ અન્ય રાજ્યોમાં આ પોલિસી અમલીકરણ કરી ચૂકેલા છે. આ પોલિસી પર વધી રહેલી વાહનોની સંખ્યા, ટ્રાફિકની સમસ્યા, આ પોલિસી કેટલા અંશે યોગ્ય લાગશે? આ પોલિસી સરકાર જો લાવવા માટે વિચારતી હોય તો ખરેખર આવકાર્ય છે, ખૂબ જ સુંદર વિચાર છે. મારી જાણ ધારણા પ્રમાણે 4 રાજ્યમાં પણ આ પોલિસીનો અત્યારે અમલ ચાલુ છે અને ત્યાં પણ ટ્રાફિકની સમસ્યામાં ત્યાંના લોકોને ઘણી રાહત છે. એટલે અહીંયા પણ જો આ પ્રકારની પોલિસી આવે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે અને 15 વર્ષ જૂના વ્હીકલ, સરકારની ધારણા પ્રમાણે માહિતી પ્રમાણે 15 વર્ષ જૂના જે વ્હીકલ છે એટલે કે એની લાઈફ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ કહેવાય. 15 વર્ષ પછી વ્હીકલની લાઈફ એમ પણ પૂરી થઈ ગઈ કહેવાય. એટલે જો સરકાર એ રીતે એની પાસેથી ભંગાર પેટે લઈ લે અને એનો રસ્તો કરે તો લોકોને પણ ખૂબ જ સુવિધા રહેશે. એટલા માટે આ પોલિસી મારી દ્રષ્ટિએ ખૂબ જ આવકાર્ય છે અને નાના મોટા રસ્તા ઉપર બી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આપણે પૂછવા માંગીશ, જે રીતે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે તેનું મુખ્ય કારણ છે કે વાહનોની સંખ્યા વધી રહી છે. આજે પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે સરકાર, કેટલા અંશે એ સફળ બની શકશે? આ પોલિસીથી સરકાર પૂરેપૂરી સફળતા મળશે. જૂના બાઇક, જૂના સ્કૂટર, એનું મેન્ટેનન્સ એટલું બધું વધતું જતું હોય છે, પોલ્યુશન બી એટલું બધું બહાર વધે છે, ટ્રાફિકને બી અર્જન્ટરૂપ છે ને વાપરનારા માટે બી અર્જન્ટરૂપ છે. કારણ કે મેન્ટેનન્સ જ વધારે આવે છે, એટલે કે નવું વાહન લે તો મેન્ટેનન્સ એવરેજ બંધે જળવાય છે, આર્થિક રીતે બી ફાયદો થશે વાહન ચાલકને. એટલે આ પોલિસી એકદમ સક્સેસ થશે જ્યારે લોકો સમજ હશે, કારણ કે આર્થિક રીતે ફાયદો જ છે, ભલે સરકાર જે પૈસા આપીને લેશે. 15 વર્ષની મર્યાદામાં ચાલે જ છે દરેક રાજ્યોમાં ને આ સારામાં સારું સ્ટેપ છે ને પૂરેપૂરું સક્સેસ થશે એવું મારું અંગત માનવું છે. જે વાહનોની સંખ્યાની વધા જે વધી રહી છે તે તો એક સમસ્યા છે જ, પરંતુ આ પોલિસીની સાથોસાથ જે વધી રહેલી વાહનોની સંખ્યામાં રિક્ષાનો પણ સમાવેશ થાય છે. ત્યારે રિક્ષાની જે સંખ્યા છે તેના પર બી અંકુશ લાવવા માટે એક ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવશે, આને કઈ રીતે જુઓ છો? આના પહેલાં બી એક ગુજરાત સરકારે એક બહુ સારો નિર્ણય લીધો હતો રિક્ષાઓવાળા માટે કરીને, જે આપણે પહેલાં જોતા હતા કે બજાજની બ્લેક રિક્ષાઓ ચાલુ થતી હતી, આનાથી વધારે પ્રદૂષણ થતું હતું, તે પછી સરકારે લીલી ગાડી સીએનજી લાયા, એ બહુ સારો નિર્ણય કર્યો. અને દિવસે દિવસે રિક્ષાઓ વધતી જાય છે, જેમ જેમ ટ્રાફિકો વધતા જાય છે, જેવી રીતે જૂની બીજી રિક્ષાઓ છે 15 વર્ષ જૂની, એ સરકાર બંધ કરી અને એ લોકોને જે એની કિંમત થતી હોય બજાર ભાવે કિંમત કરી હશે. અને આ સરકારનો બહુ સારો નિર્ણય છે, આનાથી કોટ વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ હલ થશે. જેવી રીતે કોટ વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ જ છે અત્યારે, એટલે આ સરકારના નિર્ણયથી 15 વર્ષ જો જૂના વ્હીકલો સરકાર બંધ કરે તો ટ્રાફિકની સમસ્યા કોટ વિસ્તારની અંદર બહુ હલ થઈ જશે.
બિલકુલ, જે રીતે ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની વાત કરવામાં આવી રહી છે, અમુક લોકો છે કે જે પોતાના જૂના વાહનને પ્રથમ વાહન હોય એટલે એક દિલથી લગાવ રહેલો હોય છે કે તેઓ તેને નથી વેચતા કે નથી સ્ક્રેપમાં આપતા, એટલે વધી રહી છે વાહનોની સંખ્યા દિવસે ને દિવસે. ત્યારે લાગે છે કે પોલિસી અમલીકરણ કર્યા પછી પણ લોકો પોતાના વાહન સ્ક્રેપમાં આપશે? શરૂઆતમાં થોડો પ્રોબ્લેમ થશે, પણ લોકો દરેક વસ્તુને નાની વસ્તુથી સમજી શકશે કે ના આ વસ્તુ કરવા સરકારે આ નિર્ણય કર્યો છે, બહુ સારો કર્યો છે, ટ્રાફિકની સમસ્યા માટે વિચારે છે. આ એક એવી સરકાર છે કે નાના નાના મુદ્દાને બી વિચારે છે, ટ્રાફિકની સમસ્યા લોકોને પડે છે, સમજે બી છે, અને એના પ્રમાણે એક પછી એક સ્ટેપ લે છે. પુલો ઓવરબ્રિજો બનાવે છે, અંડરબ્રિજ બનાવે છે, બીઆરટીએસ લાવે છે, મેટ્રો લાવે છે, જેથી કરીને પબ્લિક ટ્રાફિકની સમસ્યાથી હેરાન ગતિ ઓછી થાય. તો જે રીતે મારું મંતવ્યમાં લોકોના મંતવ્ય જણાવ્યા, વિશેષ રીતે જે વધી રહેલી વાહનોની સંખ્યા છે અને સાથે જ ટ્રાફિકની સમસ્યા છે કે દરેકે દરેક જે શહેરીજન છે તે ભોગવી રહ્યું છે, ત્યારે તેને લઈને જો આ પોલિસી અમલીકરણ કરવામાં આવે તો એક ખૂબ જ ઉત્તમ નિર્ણય સરકારનો માની શકાય, કારણ કે લોકો પણ ટ્રાફિકથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સાથે જે રીતે રિક્ષાઓની સંખ્યા પર એક અંકુશ લગાવવાની વાત છે તે પણ અત્યારે લોકો છે તેને સરાહનીય માની રહ્યા છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે આયુષ યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્ય સરકાર કંડમ પોલિસી અમલી બનાવવા માટે વિચારણા કરી રહી છે, અમદાવાદની જનતા તેને આવકારી પણ રહી છે. રાજકોટના લોકોનું શું કહેવું છે, આવું સાંભળીએ. ગુજરાત સરકાર દ્વારા એક વિચારણા કરવામાં આવ્યું છે કે જેમાં 15 વર્ષથી જે જૂના વાહનો છે તેને ક્યાંક ને ક્યાંક તેને સ્ક્રેપમાં મૂકી દેવામાં આવે તે પ્રકારની વિચારણા ક્યાંક ને ક્યાંક સરકાર કરવા જઈ રહી છે, તેને લઈને રાજકોટના લોકોની કઈ પ્રકારની પ્રતિક્રિયા છે આપણે જાણવાની કોશિશ કરશું. શું નામ છે આપનું? મુકેશભાઈ ચાવડા. શું કહેશો, ખાસ કરીને ગુજરાત સરકારની જે આ વિચારણા છે કેટલું યોગ્ય છે સ્ક્રેપને લઈને? મારે ખાસ તો એ વાત કરવાની છે કે જે સરકાર જે નિર્ણય કરવા જઈ રહી છે એ નિર્ણયમાં એને 100% વિચારવું જોઈએ. એનું કારણ એ છે કે 15 વર્ષના જે વાહનો છે ને જે સ્ક્રેપ કરવાની વાત છે, તો જે કારીગર વર્ગ, મજૂર વર્ગ અને હાવ નાનો માણસ છે એ 15 વર્ષ પહેલાંનું જ વાહન એમણે લીધેલું હોય, કારણ કે એમની કેપેસિટી 5-7 હજારથી વધારે લેવાની હોતી નથી, તો જેથી કરીને એમને જે આવવા જવાનું જે વાહન વ્યવહાર છે એ જો એ છીનવા જાય તો એ ગેરવ્યાજબી વાત છે. અને સરકારે જો આ નિર્ણય કરવો હોય તો જે 15 વર્ષ પહેલાંના જે વાહનો જે છે એમને સરકાર શું વળતર આપશે એ સ્પષ્ટતા કરવી જોઈએ, તે પછી જ આ મધ્યમ વર્ગ, નાનામાં અને ગરીબ વર્ગને આ તમાચો મારવો જોઈએ. ટ્રાફિક સમસ્યાને લઈને સરકાર આ વિચારણા કરી રહી છે, શું લાગે છે આગામી સમયમાં કઈ પ્રકારનો રસ્તો નીકળશે સરકાર તરફથી? ટ્રાફિક સમસ્યાની હિસાબે જે અનઆવડતની હિસાબે આ ટ્રાફિક સમસ્યા છે, જ્યારે ખબર જ છે કે કોઈ પણ વસ્તુની અંદર આ સિટીનું આવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો અગાઉ જ એવા બ્રિજ કે જે ટ્રાફિક સમસ્યા એવા પછી જ બનાવવામાં આવ્યા છે અને જે હાલાકી થાય છે, તો અગાઉથી જે બ્રિજ જે રોડ બનાવવામાં આવે ત્યારથી બ્રિજ બનાવવા જોઈએ. અને પ્રદૂષણ અટકાવવું હોય તો એવી ફેક્ટરીને જે તમે મંજૂરી આપી દેશો કે જે વાહન કરતાં પણ વધારે પ્રદૂષિત કરે છે તો એ ફેક્ટરીને લાયસન્સ ન આપવા જોઈએ અથવા લાયસન્સ રદ કરવા જોઈએ, કા 15 વર્ષથી વધારાના જે સમય હોય એ વાહનોવાળાને વળતર આપવું જોઈએ નાના અને ગરીબ મધ્યમ વર્ગના. જે વિચારણા છે તે ઓલરેડી જે થઈ ચૂક્યું છે, શું કહેશો કે ગુજરાત છે તે ક્યાંક ને ક્યાંક આ રાજ્યો પછી બીજા રાજ્ય ક્રમે આવશે કે જેમાં આ વિચારણા થઈ રહ્યું છે સ્ક્રેપને લઈને વાહનોને 15 વર્ષનું જે જોગવાઈ છે તે સરકાર કરી કરશે? એટલે સરકારે વિચાર્યું છે તો એ કરશે, પણ જેમ મિત્ર જેવી વાત કરી કે નાના વર્ગ હોય મધ્યમ વર્ગ હોય એમના માટે વિચારવું જોઈએ, ખાસ વિચારવું જ જોઈએ. સામાન્ય માણસ હોય એનું સવારથી લઈને સાંજ સુધી એનું સવારથી ઉઠીને સાંજ સુધી એનું કમાઈ કમાઈને જે ભેગા કરતો હોય અને એને જે વાહન જે વસાવેલું હોય એને તમે સીધે સીધું એવું 15 વર્ષની સ્ક્રેપ પોલિસી બહાર પાડીને એનું જે અધિકાર મીન્સ કે એનું જે હોય તે છીનવી લ્યો એ તદ્દન ગેરવ્યાજબી વાત છે. ખાસ કરીને ક્યાંક ને ક્યાંક લોકોનું એવું કહેવું છે કે ગેરવ્યાજબી છે સરકારનું જે નિર્ણય, જો સરકાર લેશે તો ગેરવ્યાજબી ગણાશે. શું નામ છે આપનું? હરપાલસિંહ જાડેજા. હરપાલસિંહ, શું કહેશો સ્ક્રેપ પોલિસી કેટલું યોગ્ય છે આવતા સમયમાં? કહી શકાય કે સરકાર કદાચ સ્ક્રેપ પોલિસી લાવી શકે, સીએમ હાઉસમાં પણ વિચારણા થઈ ચૂકી છે. મારા અંદાજ પ્રમાણે આ પોલિસી છે એ આમ જોવો તો 50% વ્યાજબી છે, 50% ગેરવ્યાજબી છે. મારું ખાલી આપને એટલું જ કહેવાનું કે કોઈ પણ સ્કૂટર હોય, વાહન હોય, ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય, એ જે વ્યક્તિ હોય બરાબર, પૈસાદાર વ્યક્તિ હોય કે શ્રીમંત વ્યક્તિ હોય, એ ગમે ત્યારે નવું વાહન લઈ શકે છે. પણ જે મધ્યમ વર્ગનો છે, જે સાવ તરિયાનો માણસ છે કે જેને 12 વર્ષે 15 વર્ષે એક સ્કૂટર લઈ શકતો હોય બરાબર, એને 15 વર્ષે તમે સ્ક્રેપ કરવાનું વિચારો છો,
તો એ તદ્દન ગેરવ્યાજબી વસ્તુ છે. બીજી એક વસ્તુ એ છે કે જે પ્રદૂષણનું કહે છે, બરાબર, પ્રદૂષણ માટે નિયંત્રણ માટે બીજા ઘણા સાધનો છે આપણા. બીજું મારું એક એ કહેવાનું છે કે જે ગુજરાત સરકાર વિચારી રહી છે, બરાબર, તો ગુજરાત સરકારે જ્યારે કોઈ પણ કોમ્પ્લેક્સ હોય, કોઈ પણ મોલ હોય, એની પાર્કિંગ સુવિધા જોતી નથી, સીધી એને પરમિશન આપી દે છે. બરાબર, કહી શકાય કે જે મધ્યમ અને ગરીબ વર્ગ છે તેમને ક્યાંક ને ક્યાંક ફટકો પડશે. ગુજરાત સરકારનો જે વિચારણા છે તેને ફરી એક વખત ક્યાંક ને ક્યાંક સરકારે વિચારવું જોઈએ. શું નામ છે? નરેન્દ્ર સોલંકી. મહત્વની વાત એ છે કે સરકાર જ્યારે વાહનો માટે સ્ક્રેપ પોલિસી લેવા જઈ રહી છે, શું લાગે છે, કેટલું યોગ્ય છે આ પ્રકારની પોલિસી અને પોલિસીમાં કઈ પ્રકારની ખામીઓ તમે જોવો છો? પહેલાં તો સરકારને જે એ પોલિસી લાવવી હોય તો પહેલાં તો ગરીબ અને મધ્યમ વર્ગ પાસે જ 15 વર્ષથી જૂના વાહનો હોય, એટલા માટે પહેલાં તો તેને વળતર શું કઈ પ્રમાણે આપે એ પહેલાં જોવું પડે. અને હા, ગરીબ માણસો એક તો પહેલાં પાઈ પાઈ જોડી અને પહેલાં ગાડીઓ જૂની સેકન્ડ હેન્ડ ગાડીઓ લેતા હોય છે, તો આવી રીતના સ્ક્રેપમાં મોકલી દઈએ તો એને તો માર પડવાની વાત છે. અને પ્રદૂષણની વાત હોય તો ગુજરાતમાં અને આખા દેશમાં ઘણી બધી ફેક્ટરીઓ એવી છે કે ભાઈ પોલ્યુશન એટલું બધી કરે છે કે એ બધાથી વધારે પોલ્યુશન કરતી હોય છે. તો આ તો આપણી સાથે રાજકોટ જેમના લોકો જેમણે પોતાની પ્રતિક્રિયા આપી. આગામી સમયમાં આજે ગુજરાત સરકારે જે વિચારણા જે કરી છે, ટ્રાફિક જે કહી શકે ટ્રાફિકને લઈને આ પોલિસી બહાર પાડી છે, ટ્રાફિક સેન્સ આવે લોકોને જાગૃત કરવા માટે, મહત્વની વાત એ છે કે આ જે સ્ક્રેપ પોલિસી છે એ આગામી સમયમાં હજુ સરકાર વિચારે અને તેને લઈને જે નાના અને મધ્યમ ઘરના જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ ન પડે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો રાજકોટથી આપણે લોકોના મંતવ્યો જાણ્યા. રાજકોટના લોકોના મિશ્ર પ્રતિસાદ આપણને જોવા મળ્યા. ક્યાંક લોકો સરકારના આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે, કારણ કે જો આ પ્રકારે કંડમ પોલિસી અમલી બનાવવામાં આવે છે તો ચોક્કસથી ફાયદો થશે, પરંતુ ગરીબ લોકો માટે દર 15 વર્ષ માટે નવું વાહન ખરીદવું ક્યાંક મુશ્કેલ પણ બની રહેશે. સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્ય સરકાર 15 વર્ષ કરતાં જૂના વાહનોને કંડમ પોલિસી લાવી રહી છે, એટલે કે 15 વર્ષ કરતાં જૂના જે વાહનો હોય તે રસ્તા પર ફરી શકશે નહીં. તો આ જ અંગે આપણે મારું મંતવ્ય કરીશું. આપણી સાથે સુરતના કેટલાક લોકો જોડાયા છે, આપણે તેમનો મત લેવાનો પ્રયાસ કરીશું અને તેમની સાથે વાત કરીશું. રાજુભાઈ, તમે જણાવશો, જે કંડમ પોલિસી લાવવા જઈ રહી છે એટલે કે 15 વર્ષ કરતાં જૂના વાહનો હવે રસ્તા પર નહીં દેખાશે, તેને તમે કઈ રીતે જુઓ છો? સરકારશ્રી દ્વારા જે કંડમ પોલિસી એટલે કે મોટર જે 15 વર્ષ કરતાં જૂના વાહનો છે એને સ્ક્રેપ કરવા માટે જે પોલિસી લાવવામાં આવી રહી છે, એ જો પોલિસી લાવવામાં આવે તો ઘણા ફાયદા થાય એમ છે. જેમ કે ટ્રાફિકની સમસ્યા હળવી થશે, પ્રદૂષણ ઓછું થશે, અકસ્માતો ઓછા થશે, તેમજ ઓટો સેક્ટરમાં પણ તેજીનો માહોલ સર્જાશે. હજી તમે કહી રહ્યા છો ઓટો સેક્ટરમાં પણ તેજીનો માહોલ સર્જાશે, તો કઈ રીતે તેજીનો માહોલ ઓટો સેક્ટરમાં આવી શકે તેમ છે? 15 વર્ષ કરતાં બધા જ વાહનો જો વધારે વાહનો જો ઓછા થાય માર્કેટમાંથી તો તમામ લોકો નવા વાહનો લેવા માંગશે. એ રીતે ઇન્સ્યોરન્સ પોલિસી, LIC ઇન્સ્યોરન્સ છે, પછી બેંક લોન છે, એ રીતે ઓટો સેક્ટરમાં તેજીનો માહોલ આવશે. ચોક્કસથી 15 વર્ષ કરતાં જૂના વાહનોને જો સ્ક્રેપ કરવામાં આવે તો ઘણા બધા ફાયદા છે તે જણાવી રહ્યા છે. અન્ય લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. જે આપ જણાવશો, આ જે કંડમ પોલિસી લાવવા જઈ રહી છે રાજ્ય સરકાર, તેને તમે કઈ રીતે જુઓ છો? સરકારની આ પોલિસી તો માન્ય છે, બટ જો અમારી ગાડી ફિટનેસ લેવલે કમ્પ્લીટ હોય તો એને કેમ રદ કરીએ એવી એક પ્રશ્ન છે. એનાથી ઘણું અમારું નુકસાન થઈ શકે છે, કેમ કે અમારી ગાડી તો રોડ પર ચલાવી પોઝિશનમાં છે, બટ સરકાર એને ચેક કરી શકે છે. તમે જણાવશો, તમે જે આ પોલિસી લાવવા જઈ રહ્યા છો કઈ રીતે જુઓ છો, એનાથી ટ્રાફિક ઓછું થશે, શું કહેશો તમે? ટ્રાફિક તો ઓછું થશે પણ નવી ગાડી વેચાણ વધશે, આપણે ગાડીનું સેલિંગ બી વધે, બધાને જ ફાયદો થાય એમ. એટલે નવી પોલિસી બરાબર છે પણ સરકાર જે જૂની ગાડી લે જમા લે નહીં, અમે અમુક વળતર આપવું તે સારું પડે, તો જ લોકો ફટાફટ નવી ગાડી લેશે. જી આપ જણાવશો કે આ જે કંડમ પોલિસી લાવવા જઈ રહી છે રાજ્ય સરકાર, તમે કઈ રીતે જુઓ છો, એનાથી પોલ્યુશન ઓછું થશે, તમને શું લાગે છે, એનાથી ફાયદો થશે નાગરિકોને કે ગેરફાયદો? ના, ફાયદો જ થશે અને આ જરૂરી છે લાવવું, એ પણ બહુ સરસ નિર્ણય લીધો છે એમણે. તમે કહી રહ્યા છો કે જરૂરી છે, શા માટે જરૂરી છે, શું ફાયદો થશે? થઈ ગયું છે, જૂની ગાડીઓનું કોઈ ચેકિંગ નથી થતું. જી કાકા, તમે જણાવશો, આ નિર્ણય જરૂરી હોવાનો મત આપી રહ્યા છો, શા માટે જરૂરી છે, તમારો મત શું છે આંગે? મારો તો એક જ વિચાર છે કે જો આવી રીતે જૂની ગાડીઓને કંડમ કરશે તો પાણીના ભાવે ગાડીઓ જવાની છે. જે ગાડીની વેલ્યુ 10,000ની છે ભંગારમાં, એ 5,000માં ખરીદવા તૈયાર થશે. જો આના માટે સરકાર એને લોન આપે અને વગર વ્યાજની લોન આપે, ક્યાં તો સબસિડી જેવું આપે, તો ગ્રાહકોને ઘણો ફાયદો થશે. અને જરૂરી નથી કે જૂની ગાડી 15 વર્ષ થઈ ગઈ એટલે એને ભંગારમાં નાખી દેવી,
એને રિપેરિંગ થાય છે, એને રીરજિસ્ટ્રેશન થાય છે, એને દર વર્ષે પાર્સિંગ થાય છે ટ્રાન્સપોર્ટ વ્હીકલોને. એટલે વસ્તુ જરૂરી છે કે એને એ પ્રમાણે એઝ ઇટ ઇઝ જો રહે અને બિલકુલ ભંગાર થઈ ગયો હોય ને એવું ના ચાલે, રોડ વર્ધિનેસ ના ચાલી શકતી હોય એવા વાહનોને તમે કન્ડમ કરો તમને વાંધો નથી. પરંતુ એના કારણે પોલ્યુશનમાં પણ ઘટાડો થઈ શકે છે તેવું પણ છે, પીયુસી છે જ એના માટે કંઈક એવો રસ્તો કાઢે કે જેથી કરીને પોલ્યુશન ઓછું થાય. જરૂરી નથી કે પોલ્યુશનના હિસાબે 15 વર્ષ જૂની ગાડીને ભંગારમાં નાખી દેવી. જી તમે જણાવશો કે આ જે પોલિસી લાવવા જઈ રહી છે રાજ્ય સરકાર, તો તમે એને કઈ રીતે જુઓ છો, તમને શું લાગે જેનાથી ફાયદો થશે ગેરફાયદો થશે શું કહો છો? ફાયદો થશે, એનું કારણ છે કે જગ્યા બહુ ઓછી છે બરાબર ને, વાહનો જો વધ્યા કરશે નવી ગાડી તો પ્રોડક્શન થવાનું જ છે, જૂની ગાડીઓ ત્યાં જ રહેશે તો જગ્યા ઓછી પડશે, જગ્યા વાહનો ક્યાં રહેશે અને પોલ્યુશન તો એનું એ જ રહેવાનું. જો જૂની ગાડીઓ ટર્મિનેટ થઈ જાય અને નવી આવે પણ સરકારે એની જે એમાઉન્ટ છે એનું લોકોનું ધ્યાન રાખીને જો ઇસ્યુ કરે તો બરાબર છે, અધરવાઇઝ આ નિયમનો કોઈ ફાયદો રહેવાનો નથી. જી ચોક્કસ. હું રાજુભાઈ હું તમને પૂછવા માંગીશ કે એમાં વળતર ચૂકવવાનો પણ કંઈ નિર્દેશ કરવામાં આવ્યો છે, તો તમને શું લાગે છે કઈ રીતના વળતર ચૂકવવામાં આવશે? વળતર ચૂકવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે પણ હજી એવું કંઈ સરકારે એવું કોઈ જાહેરાત નથી કરી કે શું વળતર ચૂકવશે. જી ચોક્કસ છે. તો આ હતા સુરતના કેટલાક લોકો અને તેમનું મંતવ્ય. તેમના અંગે આજે જૂની ગાડી છે તેને કન્ડમ કરવાનો જે નિયમ રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે તેનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ જે નિયમ લાવશે તો લોકોના ફાયદામાં છે, તેનાથી પોલ્યુશનનું ઓછું થશે, તે ઉપરાંત ટ્રાફિકનું ભારણ પણ કંઈક અંશે ઓછું થશે, તે ઉપરાંત નવી ગાડીઓનું વેચાણ પણ વધશે, એટલે કહી શકાય કે ઓટો સેક્ટરમાં થોડી ઘણી અંશે તેજી આવશે. જ્યારે અમુક લોકો આને આવકારી રહ્યા નથી. તેઓનું માનવું છે કે જૂની ગાડીઓ જો સારી કન્ડિશનમાં હોય તો તેને કાઢવાનો કોઈ મતલબ નથી અને તેમાં જે વળતર ચૂકવવામાં આવશે તે પણ ખૂબ જ મામૂલી હશે, એટલે કહી શકાય કે મિશ્ર પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કેમેરા પર્સન દેવાંગ રાણા સાથે નિકિતા ચલિયાવાલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતના લોકોના મંતવ્યો આપણે જાણ્યા. રાજ્ય સરકાર કન્ડમ પોલિસી અમલી બનાવવા જઈ રહી છે અને જો આ અમલી બને છે તો ગુજરાત 5મું રાજ્ય બનશે જ્યાં કન્ડમ પોલિસી અમલી બનશે. સાંભળી અમરેલીની જનતા શું કહી રહી છે. સરકાર જે મોટર વ્હીકલને લઈને જે નિયમ કાયદો લેવા જઈ રહી છે કે જે 15 વર્ષ જૂનું વાહન હોય તેને સ્ક્રેપમાં મોકલી નાખી દેવાનું, ત્યારે આપણી સાથે અમરેલી જિલ્લાના અન્ય વેપારીઓ અને લોકો જોડાયા છે, તેમના આપણે મંતવ્ય જાણવાના પ્રયાસો કરશું. જે સરકાર અત્યારે એક નિયમ લેવા જઈ રહી છે, કાયદો ઘડી રહી છે કે 15 વર્ષ જૂનું વાહન સ્ક્રેપમાં મૂકી દેવું, તો આ બાબતે શું આપનું મંતવ્ય? તો એ જેની પાસેથી સ્ક્રેપમાં વાહન મૂકશે તો એ કરશે શું, એને નવું વાહન ખરવાની ગવર્મેન્ટ એને લોન આપશે, સબસિડી આપશે, તો એ લોકો લઈ શકે, નકર એ નવું વાહન ક્યાંથી લઈ શકવાનું? તો સરકાર અત્યારે એક નવો જે 20 વર્ષ જૂનું વાહન છે એમાં 5 વર્ષની તાપૂક કરીને સ્ક્રેપમાં મૂકવું, આવો કાયદો લેવા જઈ રહી છે, શું છે આપનું નામ? દિલીપભાઈ સિંગાળા. શું કહેશો આ બાબતે? ત્યાં આધુનિક ટેકનોલોજીથી અત્યારે તમામ વાહનો બને છે જેની વોરંટી 2.5 થી 3 લાખ કિલોમીટર સુધીની હોય છે અને માણસની અત્યારની સ્થિતિ પ્રમાણે એ 1 મહિનામાં 4 થી 5 હજાર કિલોમીટર વાહનનો ઉપયોગ પણ કરી શકતો નથી, ત્યારે 15 વર્ષની અંદર માંડ 1 લાખ કિલોમીટર સુધીનો ઉપયોગ કરી શકે તો બાકીના વાહનની સ્થિતિ અત્યંત સારી જ હોય અને એવા વાહનોને કન્ડમ કરી અને ભંગારમાં મોકલી દેવા એ તદ્દન ગેરવાજબી છે અને જેની કિંમત સાવ નગણ્ય થઈ જાય કન્ડમ વાહન થાય તો. ત્યારે જે નવું વાહન કોઈપણ વ્યક્તિએ છોડાવ્યું છે ત્યારે એમાં જે કંપનીઓ દ્વારા જે એની ટેકનોલોજીને લઈને અમુક ગેરંટીઓ આપેલી હોય છે અમુક કિલોમીટર સુધીની, ત્યારે આ 15 વર્ષમાં જે વાહનને કન્ડમ કરવું એ યોગ્ય નથી તેવું કહી રહ્યા છે, ત્યારે આપણી સાથે અન્ય વ્યક્તિ જોડાય છે, શું છે આપનું? અશ્વિન મહેતા, આરટીઓ સલાહકાર છું. જે સરકાર અત્યારે એક નવો કાયદો લેવા જઈ રહી છે 15 વર્ષે વાહનનો, તો શું કહેશો આ બાબતે? આ બાબતે તો સરકારશ્રીનો પહેલાં તો ધ્યેય હોવો જોઈએ કે શેની માટે સ્ક્રેપનું નિરાકરણ લાવે છે. ટ્રાફિકની સમસ્યા છે કે પ્રદૂષણની, એ આપણને ખ્યાલ નથી, એટલે એને માટે આપણે કાંઈ અગાઉ કેવું યોગ્ય નહીં લાગે, પણ આ જે કાયદો છે ને એને યોગ્ય નથી, એની મધ્યમ વર્ગ માટે મુશ્કેલીનો સમય છે. શું છે આપનું? રાજુભાઈ. જે સરકાર આ એક નવો કાયદો લેવા જઈ રહી છે, શું કહેશો બાબત? સરકાર જે નિર્ણય લે છે કે 15 વર્ષ જૂનું વાહન સ્ક્રેપ કરી નાખવું, પહેલાં તો એ જોવાનું છે કે 15 વર્ષ વાહન જૂનું છે કોની પાસે, કે નાના માણસ પાસે, મધ્યમ વર્ગ પાસે. બીજો પ્રશ્ન એ છે કે સરકારને અવારનવાર રજૂઆત અવારનવાર પેપરમાં તમે મીડિયા થ્રુ જોયું છે કે ભાઈ અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીમાં છે,
આજે કચ્છની એની બધાની હાલત તમે જુઓ તો બહુ ખરાબ હાલત પરિસ્થિતિમાં છે. તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એટલી મંદીની હાલતમાં છે કે એને સરકાર તરફથી કોઈ રાહત નથી મળી, સ્ટ્રાઇક ઉપર કે છતાં નથી મળી. તો 15 વર્ષ જૂનું અત્યારે નાના માણસ પાસે છે, એની પરિસ્થિતિ એવી છે કે એનું ગુજરાન માન ચલાવી શકે છે, ગાડી માન ચલાવે છે, ગુજરાન માન ચલાવે છે. એમાં એ 15 વર્ષ જૂનું એટલે 2005 મોડલ છે, એ ટ્રક ભાંગશે તો એની પાસે નવું લેવાની તો શક્યતા જ નથી, કેમ કે આ જૂનું વાહન છે એ માણ ચલાવી શકે છે તો એ નવું નથી લેવાનું તો એ શું થવાનું છે, બેરોજગાર. તો એના માટે સરકાર શું કરવાની છે? જ્યારે આપણી સાથે અન્ય વ્યક્તિ જોડાયા તો શું કહેશો આપ? જયુભાઈ પરમાર, રાજુભાઈ જે વાત કરી એ રીતે આ નિર્ણયથી મોટામાં મોટો ફટકો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જ પડશે. આજ સુધી કોઈ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના કોઈ પ્રશ્નનો હલ થયો નથી. કોઈ પણ ધંધામાં મંદી આવે તેનો મીડિયા દ્વારા, પેપર દ્વારા ઓહાપો થાય, હીરા ઉદ્યોગ હોય, કાપડ ઉદ્યોગ હોય, ખેતીમાં નુકસાની આવે તેને સરકાર પાક વીમો આપે, સબસિડી આપે. આજ સુધી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં કોઈએ સામું જોયું નથી. જે આ હતા આપણી સાથે અમરેલી જિલ્લાના લોકો, જેવાનું કહેવાનું એવું થાય છે કે જે સરકાર આ જે નિર્ણય લઈ રહી છે તે ટ્રાન્સપોર્ટ કંપની ધરાવતા લોકોનું હિત વિચારી અને જે નાનામાં નાનો જે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એવા વ્યક્તિઓનું હિત વિચારી અને આ નિર્ણય લે તેવું આ અમરેલી જિલ્લાના વ્યક્તિ લોકોનું જણાવવાનું છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. તો અમરેલીથી આપણે લોકોના મંતવ્યો જાણ્યા. અમરેલીના લોકોનું કહેવું છે કે સરકાર જે કંડમ પોલિસી લાવવા માટે વિચારણા કરી રહી છે તેને લઈને ફાયદો અને ગેરફાયદો બંને છે, કારણ કે 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેચ કરવાની જ્યાં સુધી વાત છે તો મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પાસે જ અત્યારે 15 વર્ષ જૂના વાહનો છે તો તેમની માટે નવા વાહનો લેવા પણ એટલું જ મુશ્કેલરૂપ બની રહેશે, એટલે સરકારે યોગ્ય વળતર પણ આપવું જોઈએ. અરવલ્લીની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. સરકાર રોજે રોજ નવા નવા નિયમો લાવી રહી છે. હવે જે સરકાર જે નવો નિયમ જે લાવવા જઈ રહી છે કે જે 15 વર્ષ જે જૂના વાહનો હોય તેનું સ્ક્રેપ કરવામાં આવશે અને જેનું કટિંગ કરી નાખવામાં આવશે, ત્યારે જે અરવલ્લી જિલ્લાના જે આ વાહન જે માલિકો છે, જે અહીંયા પ્રમુખ પણ છે, હોદ્દેદારો પણ છે, જેનું જે અત્યારે હાલ જે સરકાર જે નિયમ લાવી રહી છે કે જે દિલ્હી અને આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હવે ગુજરાત, એ ગુજરાત 5મા નંબરે હવે આ રીતે જે નિયમ બનાવી રહી છે અને અત્યારે હાલ જે સીએમ જે ઓફિસની અંદર પણ આની બેઠક થઈ ગઈ છે, ત્યારે જે અરવલ્લી જિલ્લાના જે આ જે ટ્રાન્સપોર્ટના જે માલિકો પણ છે, જે પ્રમુખ પણ છે, હોદ્દેદારો પણ છે, અરવલ્લી જિલ્લાની અંદર 2-3 હજાર જેટલા વાહનો છે, આપણે એમની સાથે વાત કરીશું કે જે આ સરકાર જે આ નિયમ લાવી રહી છે કે જે 15 વર્ષે વાહનનું જે સ્ક્રેપ કરી નાખવામાં આવશે, શું કહેશો આપ? આજની અદ્યતન ટેકનોલોજીના જમાનાના અંદર ત્યારે ગાડીઓના અંદર કોઈ થતું નથી અને લોંગ ટાઈમ ચાલે એવી ગાડીઓ છે તો 25 વર્ષ સુધી જો પછી જો સ્ક્રેપ કરવાનું સરકાર કરે તો એમાં ફાયદો થાય, નહીં તો ગાડીવાળાને બહુ નુકસાન થાય. કારણ કે અત્યારે ગાડી જ લગભગ 10 વ્હીલની આપણે ગાડી જોઈએ તો 25 લાખથી ઓછી ગાડી થતી નથી. ચોક્કસથી જે આ લોકો છે કે જે કહે છે કે જે જે 10-15 વ્હીલની જે ટ્રક લેવા જતા હોય છે તે જે બહુ જે બહુ વધારે પડતા પૈસા થતા હોય છે, જેની જે લોન પણ પૂરી નથી થઈ રહેતી એટલા સમયમાં જે વાહન સ્ક્રેપ કરવામાં આવતું હોય છે, અન્ય જે લોકો છે આપણે એમને પૂછીશું કે સરકાર જે આ નિયમ બનાવી રહી છે તો આપ શું કહેશો, ખરેખર સારો છે કે ખોટો છે અને સરકારે કેટલી આની મુદત લંબાવી જોઈએ? 15 વર્ષ રાખવા જોઈએ, કેટલા રાખવા જોઈએ? 25 વર્ષ ચાલશે. જેવી રીતના અમારા પ્રમુખ સાહેબે કીધું કે ઓછામાં ઓછા 25 વર્ષ તો જોઈએ જ, નહીં તો ટ્રક માલિકને બહુ નુકસાન જાય, કોઈ એ જ નથી એનું, બહુ નુકસાન જતા રહે, કેમ કે એને 7-8 વર્ષની 10 વર્ષની તો લોન જ હોય. અને બીજું અમારા સાહેબે કીધું જેવી રીતના પ્રમુખ સાહેબે કે મેન્ટેનન્સ ખર્ચો આ તે ડ્રાઈવર, એનાથી બહુ બેરોજગારી થશે અને ઓનરોને બહુ તકલીફ થઈ જશે, તો કમસે કમ 25 વર્ષ તો જોઈએ જ, ઓછામાં ઓછા ઓછામાં ઓછા 25 વર્ષ જોઈએ, જેથી કરીને જે લોકો જે વાહન ખરીદતા હોય છે અને જે આના ઉપર જે રોજી જીવન નિર્વાહ ચાલી શકતો હોય છે. પણ ખરેખર સરકારે આના ઉપર જે યોગ્ય પગલાં લેવા જોઈએ, આપ પણ જણાવશો કે જે આપ જે વાહન ચાલક છો, વાહન માલિક છો, તો ખરેખર સરકાર જે આ નિયમ બનાવે છે તો સરકારે કયા એવા નિયમની અંદર જે સુધારા વધારા કરવા જોઈએ? હા, જે નિયમ બનાવે છે એ બિલકુલ ગલત અને ખોટો છે, કેમ કે અત્યારના જમાનામાં ડીઝલ, પેટ્રોલ બધું મોંઘું છે અને આ ચાલે એવો કંઈક છે નહીં કાયદો, અને કાયદેસર 25 વર્ષ કરવા જોઈએ. અત્યારના સમયમાં જે ડીઝલ અને જે પેટ્રોલ પણ મોંઘું હોય છે જેના કારણે વાહન ચાલકો અત્યારે વારંવાર મુશ્કેલી ભોગવી રહ્યા હોય છે, આપ પણ જણાવશો કે જે સરકાર નિયમ બનાવે છે કે જે 15 વર્ષની જે ઉંમર જે સાધન હોય, જે 15 વર્ષ પછી જેનું સ્કેપ કરી નાખવામાં આવશે, જે કટિંગ કરી નાખવામાં આવશે, તો ખરેખર એની મુદત લંબાવી જોઈએ, આપ શું કહેશો? ખરેખર આના કારણે કેવી જે લોકોની તકલીફ પડશે? સાહેબ, એમ જોડી લંબાવી જોઈએ, એમાં કંઈ પોસાતું નથી, એમ ધંધામાં બીજું કંઈ નથી, મંદી, આર્થિક મંદી છે, ડીઝલ માગવું છે, બધું છે સાહેબ, એમ વ્યાજબી નથી, આપ વ્યાજબી નથી.
આના કારણે કેટલાક પરિવારો જે પોતાનું જે કુટુંબ છે જે જીવન નહીં ચલાવી શકે, આપ પણ જણાવશો કે જે આપ એક મધ્યમ વર્ગમાંથી આવો છો, જે વાહન જે ચાલકો હોય છે, જે હવે સરકાર નવો નિયમ બનાવે છે, તો જેના કારણે કેવી તકલીફો પડશે? હવે તકલીફોમાં તો આમાં પ્રમુખ સાહેબે કીધું એ રીતે, જો આપણા ગાડીઓના હપ્તા અત્યારે 8 થી 10 વર્ષ સુધી તો ભરવામાં જ જાય છે, બરાબર, માલિકને કંઈ આપણે બધું નથી, હપ્તા બી ભરવાના આપણા પૈસા ઘરેથી લાવવા પડે છે. 10 વર્ષ સુધી તો આપણા ગાડીનો જે 25 લાખની અત્યારે ગાડી તૈયાર થાય છે એમાં હપ્તા જ ભરવામાં જાય છે. 5 વર્ષ પાછલા બચ્યા એમાં શું કમાઈ લેવાનું, એનાથી વધારે તો એ છે કે 20 થી 25 વર્ષ કરવા જોઈએ. હજી ચોક્કસથી હું આપણે પણ પૂછીશ કે હવે ખરેખર સરકારે કેવા પગલાં લેવા જોઈએ જેથી કરીને જે વાહનનો જે રેશિયો છે જે વધારવામાં આવે. એમાં એવું છે કે એક વાહન જ્યારે રોડ પર આવે છે તો એના અંદરથી 5 કુટુંબનું ગુજરાન ચાલે છે, એટલે જો આવો નિયમ લાવશે તો પછી કોઈ ગાડી લાવવાની હિંમત કરશે નહીં, જેના લીધે રાજ્યના અંદર બેરોજગારીનું પ્રમાણ વધી જશે અને એના કારણે બહુ મુશ્કેલીમાં આવી જશે માણસ. આપ પણ જણાવશો, આપ શું કહેશો? આનાથી સાહેબ જો આ નિયમ લાગુ પડશે તો એનાથી બેરોજગારી વધશે, ડ્રાઈવર કન્ડક્ટર આ તે ઓનર આનાથી બહુ બેરોજગારી વધશે ને સરકાર છે ને એ ગાડીવાળા ટ્રક માલિકને બહુ હેરાન કરવા પર આવી છે અત્યારે. હજી ચોક્કસથી આ હતા જે અરવલ્લી જિલ્લાના જે વાહન માલિકો જેઓ પણ કહી રહ્યા છે કે જે સરકાર જે 15 વર્ષ કર્યા છે તેવા 25 વર્ષ કરવા જોઈએ, જેનું કારણ એક જ છે કે જે સરકાર જે આજે લોકો જે વાહન ખરીદતા હોય છે જેની જે લોન લઈને વાહન ખરીદતા હોય છે જે લોન 10 થી 15 વર્ષ સુધી ચાલતી હોય છે અને જો 15 વર્ષ જો આટલો રેશિયો રાખવામાં આવે તો જેથી કરીને જે વાહન ચાલકો છે જેઓની અંદર જે તકલીફ પડી રહી છે હાલ જે તમામ જે સરકાર જે નિયમ બનાવી રહી છે જે આ વાહન માલિકોને ધ્યાન દોરી અને જો નિયમ બનાવે તો સારું છે. સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. તો મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.